આરટી એડમિશન 2018 એન્ડ 19. મિત્રો, આપણે આ વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું આરટી શું છે અને આરટીમાં કેવી રીતે ફોર્મ ભરી શકાય છે. તો મિત્રો, સૌપ્રથમ જોઈએ તો આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, તેમાં ગુજરાત સરકાર દ્વારા 25% અનામત જગ્યા રાખવામાં આવેલી હોય છે. કોઈ પણ ગ્રાન્ટેડ સ્કૂલમાં, જે પણ પ્રાઇવેટ સ્કૂલ છે, તેમાં 25% અનામત જગ્યા હોય છે, જેમાં અનાર્થ બાળકો, જે ગરીબ વ્યક્તિ છે તેના બાળકો, અથવા તો એસીબીસી એસી એસટી બાળકો ફ્રીમાં ભણી શકે છે, ધોરણ 1 થી લઈને 8 સુધી. તો મિત્રો, હવે આપણે આમાં ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આગળ જોશી. અને મિત્રો, અને ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ છે 5/5/2018 સુધી આપણે આમાં ફોર્મ ભરી શકાય છે. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ આમાં કેવી રીતે ફોર્મ ભરવું અને કઈ વેબસાઇટ છે. ઓકે મિત્રો, તો ગૂગલમાં આપણે ટાઈપ કરવાનું રહેશે rtegujarat.gov. ઓકે, rtegujarat.org. ઓકે મિત્રો, આરટી આટલું ટાઈપ કરશો ગૂગલની અંદર તો આ જે વેબસાઇટ છે rtegujarat.org વેબસાઇટ ઓપન થઈ જશે. હા મિત્રો, આપણે નવી અરજી કરવા માટે સર્વર 2 અને સર્વર 3માંથી ડાયરેક્ટલી એપ્લાય કરી શકાય, અથવા તો અહીંથી અરજી પત્રકમાંથી પણ એપ્લાય કરી શકાય છે. હું મિત્રો સર્વર 3 ઉપર ક્લિક કરું છું. ઓકે મિત્રો, તો સર્વર 3 ઉપર ક્લિક કરવાથી ડાયરેક્ટલી અહીંયા ઓપ્શન્સ આવી ગયો છે ન્યૂ એપ્લિકેશન. તો મિત્રો, આપણે સૌપ્રથમ જો આપણી પાસે ઇન્સ્ટ્રક્શન ના હોય, પ્લીઝ રીડ ધ ઇન્સ્ટ્રક્શન કેરફુલી બિફોર એપ્લાઈંગ. ઓકે મિત્રો, તો આપણી પાસે જો બેઝિક ઇન્ફોર્મેશન ન હોય તો આ જે PDF છે એને ડાઉનલોડ કરી લેવી. તો મિત્રો, જોઈએ તો આ ડાઉનલોડ કરતાં આરટી રાઇટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી કરવા માટેની સૂચનાઓ. તો સૌપ્રથમ જોઈએ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબ બ્રાઉઝરમાં http://www.rtgujarat.org વેબસાઇટ ખોલો. ઓકે, વેબસાઇટ ખોલ્યા પછી ડાબી બાજુ આવેલા ઓનલાઈન અરજી પર ક્લિક કરો. ઓકે મિત્રો, તો ડાબી બાજુ જે આવેલું છે અહીં ઓનલાઈન અરજી પર ક્લિક કરવાનું રહેશે. પછી નવું ફોર્મ ભરવા માટે નવી અરજી પર ક્લિક કરો. તો અહીંયા જે લખેલું છે નવી અરજી, તેના પર ક્લિક કરવાનું રહેશે. એ કર્યા પછી ફોર્મ એ ઓપન થશે. તો મિત્રો, આપ જોઈ શકાય છે કે ફોર્મ એ આવા પ્રકારનો હશે. ઓકે મિત્રો, એના પછી જોઈએ તો આગળ જોઈએ તો અરજીપત્રક અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષા બંને ભાષામાં હોવાથી આપ જે ભાષા પસંદ કરેલ હશે તે પ્રમાણે ખુલશે. અરજીપત્રકના પહેલા ભાગમાં બાળકની વિગત, બીજા ભાગમાં માતાની વિગત, ત્રીજા ભાગમાં પિતાની વિગત, અને જો માતા પિતા ન હોય તો વાલીની વિગત ભરો. અરજીપત્રક પ્રમાણે જરૂરી વિગતો ભરી સેવ અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરો. ત્યારબાદ અરજીપત્રકનો બીજો ભાગ નીચે પ્રમાણે ખુલશે. તો મિત્રો, આપ જોઈ શકાય કે ફોર્મ બી. ઓકે, તો આ ફોર્મ બી પછી ઓપન થશે. ઓકે, ફોર્મ બી આ રીતના ઓપન થશે. અને પછી મિત્રો, આપ જોઈ શકાય છે કે અહીં બાળકના બેંક ખાતાની વિગત આપો. જો બાળકના બેંક ખાતામાં ખાતું ના હોય તો માતા પિતા અને વાલીના બેંક ખાતાની વિગત તથા બેંક ખાતા સાથે સંલગ્ન હોય તેવો આધાર નંબરની વિગત આપવી અનિવાર્ય છે. બાળકના રહેઠાણના સરનામાની વિગત ભરવા માટે 2 વિકલ્પ આપેલા છે. ઓકે, સૌપ્રથમ જો અરજીપત્રકમાં ભરતા સમયે બાળકના રહેઠાણના સરનામાની વિગત, જેમ કે ઘરનો નંબર, શેરી, સોસાયટીનું નામ, વિસ્તાર, રહેઠાણનું સરનામું, સીમાચિહ્ન, પિનકોડ નંબર, જિલ્લો, તાલુકો, ગામ યોગ્ય રીતે વિકલ્પ એમાં ભરવી. ત્યારબાદ લોકેટ માય એડ્રેસ પર ક્લિક કરો. જો વિકલ્પ 1 થી મેપમાં લોકેશન ના દર્શાવે તો ગૂગલ મેપ ઓપન કરી ને તમારા સરનામાની વિગત ભરો, અને તે પછી સરનામાની વિગત કોપી કરીને વિકલ્પ 2 ભરો. ત્યારબાદ લોકેટ માય એડ્રેસ પર ક્લિક કરો. ગૂગલ દ્વારા દર્શાવેલ નકશામાં આપ આપેલા રહેઠાણનો નકશો જોઈ શકો. ત્યારબાદ બાકીની જરૂરી વિગતો ભરો. સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરો. આપના સ્ક્રીન પર આપેલા એપ્લિકેશન નંબરને નોંધી લેશો. એપ્લિકેશન નંબરની મદદથી આપ અરજીમાં સુધારા વધારા કરી શકાય છે. તો મિત્રો, આ પ્રમાણે અરજીપત્રક આવશે. મિત્રો, એના પછી જોઈએ તો અરજીપત્રક ભર્યા પછી આપણે અહીંયા સ્કૂલ સિલેક્ટ કરવાની હોય છે, જે આપણે આપણા વિસ્તારથી 6 કિલોમીટર દૂર હશે ત્યાં સુધીની આપણે કોઈ પણ સ્કૂલ સિલેક્ટ કરી શકાય છે. આપેલા સરનામા પ્રમાણે આપને શાળાની પસંદગીનું લિસ્ટ જોવા મળશે. એ સિવાય નજીકની ગામ અને વોર્ડ પસંદ કરતા જે તે ગામની અને વોર્ડની શાળાઓની યાદી જોવા મળશે. તે પછી બાળક શાળાએ શાળાઓની યાદીમાંથી શાળા પસંદ કરો. વધુમાં વધુ શાળા પસંદ કરવી અનિવાર્ય છે. શાળા પસંદ કર્યા બાદ સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરો. ઓકે, પછી ક્લિક કર્યા પછી આ પ્રમાણેનો આપણે ડાયલોગ બોક્સ ઓપન થશે.
તે પછી તમારા પ્રેફરન્સ પ્રમાણે શાળા ઉપર નીચે ગોઠવી શકો છો અને પ્રેફરન્સ આપ્યા બાદ સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરો. ઓકે, સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરવાથી આ પ્રમાણેનું આખું ફોર્મ ઓપન થઈ જશે, જોઈ શકાય છે. ઓકે, તો જોઈ શકાય છે કે આ પ્રમાણેનું જે ફોર્મ છે તે ઓપન થઈ જશે. આપે આપેલી વિગતની ચકાસણી કરી લો. વિગતમાં સુધારા કરવા એડિટ પર ક્લિક કરો અને આપના ઘરના સરનામા પ્રમાણે નજીકની 10 રિસીવિંગ સેન્ટરની યાદી પણ જોવા મળશે. જો આપની વિગત બરાબર હોય તો સમર્થન પર ક્લિક કરો. સમર્થન બટન પર ક્લિક કર્યા બાદ આપ કોઈ પણ સુધારો કરી શકશો નહીં જેની નોંધ લેશો. આપે અરજીપત્રકની પ્રિન્ટ લઈ રિસીવિંગ સેન્ટરમાં જમા કરવાની રહેશે અને રિસીવિંગ સેન્ટરનું લિસ્ટ તથા તેમની વેબસાઇટ ઉપર આપેલા છે. મિત્રો, આ પ્રમાણે રિસીવિંગ સેન્ટરની યાદી પણ આપવામાં આવેલી છે. તો આ જોઈ શકાય છે કે અલગ અલગ રિસીવિંગ સેન્ટર છે. લોકેશન પર ક્લિક કરવાથી રિસીવિંગ સેન્ટરનું લોકેશન ગૂગલ મેપમાં જોઈ શકાશે. આપે કરેલા અરજીની પ્રિન્ટ લઈ જરૂરી દસ્તાવેજો સાથે આપની અરજી રિસીવિંગ સેન્ટરમાં જમા કરાવી. અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ વેબસાઇટ પર મૂકેલ છે જેની નોંધ લેશો. ઓકે, એના પછી આપ જોઈ શકાય છે કે એપ્લિકેશનની સ્થિતિ. એપ્લિકેશન હેઝ બીન કન્ફર્મ. એપ્લિકેશન પ્રિન્ટ પેન્ડિંગ. કેન્દ્ર મંજૂરી સ્થિતિ પેન્ડિંગ. DPEO મંજૂરી પેન્ડિંગ અને બાળકની ફાળવણી. ઓકે મિત્રો, તો આ રીતે આપણે આમાં RTAમાં ફોર્મ ભરવાનું હોય છે. તો મિત્રો, અમે ડિટેલમાં પણ આપણે જોઈ લઈએ તો આ જે વેબસાઇટ્સ ખોલે છે અહીંયા આપણે ક્લિક કરવાથી જેનું ફોર્મ ભાગ 1 છે તે ખુલી જશે. ત્યાં મિત્રો લખેલું છે ચાઇલ્ડ ઇન્ફોર્મેશન. જો મિત્રો આપણે ગુજરાતી ઇંગ્લિશ ભાષા ન આવડતી હોય તો અહીંથી આપણે ગુજરાતી ભાષા પણ સિલેક્ટ કરી શકાય છે. ઓકે મિત્રો, તો આપ જોઈ શકાય છે કે તો ગુજરાતી ભાષામાં અત્યારે ખુલી બાળકની માહિતી એવું અહીંયા ગુજરાતીમાં આવી ગયું છે. ઓકે મિત્રો, તો અહીંયા જે અટક આવશે તો જે પણ વ્યક્તિ છે તેની અટક અહીંયા ટાઈપ કરવાની રહેશે. ઓકે, પછી એનું નામ હશે તે નામ આપણે ટાઈપ કરવાનું રહેશે. ઓકે, અહીંયા જે પણ વ્યક્તિ છે તેના વાલિદ નામ. ઓકે, અહીંયા બાળકનું નામ છે. જે પણ વ્યક્તિ છે બાળક છે તેનું નામ આવશે. ઓકે, અહીંયા એના વાલીનું નામ આવશે. ઓકે, પછી અહીંયા જોઈએ તો જન્મ તારીખ આવશે. ઓકે, અહીંયા એના આધાર કાર્ડ નંબર જો હોય તો, ના હોય તો કંઈ વાંધો નહીં. અને અહીંયા લિંગ કુમાર છે એટલે કે સ્ત્રીલિંગ છે કે પુલિંગ કન્યા. પછી એવી રીતે જોઈએ તો અહીંયા અટક આવશે. ઓકે, તો અહીંયા અટક. અહીંયા પછી એની માતા છે, માતાની માહિતી એટલે કે માતાનું નામ આવશે. અહીંયા એના પિતાનું નામ આવશે. અહીંયા એના આધાર કાર્ડ નંબર. ઓકે, પાન કાર્ડ નંબર હોય તો ભલે. અને શિક્ષણ એજ્યુકેશન બિલો SSC અને વ્યવસાય નોટ એમ્પ્લોય અનએમ્પ્લોય. એવી રીતે અહીંયા પણ અટક આવશે. ઓકે, અહીંયા એનું નામ આવશે. ઓકે, પછી અહીંયા પણ એના આધાર કાર્ડ નંબર જે પણ હશે તે આધાર કાર્ડ નંબર આવશે. અહીંયા આધાર કાર્ડ નંબર. ઓકે, અહીંયા એના પાન કાર્ડ નંબર. અહીંયા શિક્ષણ જે પણ એજ્યુકેશન શિક્ષણ હોય તે. અહીંયા વ્યવસાય હશે તો લેબર વર્ક. ઓકે, પછી આપણે અહીંથી મિત્રો અને જે પણ આપણે ડિટેલ ફિલઅપ કરેલી છે તે એકવાર ચકાસી લેવી જરૂરી છે. ચકાસ્યા પછી આપણે સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. ઓકે, સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરવાથી આપણે જે પણ ફોર્મ છે તે બીજું બી ફોર્મ ઓપન થઈ જશે. ઓકે મિત્રો, તો અમે જે આમાં છે તો બેંક ઇન્ફોર્મેશન છે. તે બેંક ઇન્ફોર્મેશન છે આમાં બાળક પાસે જો બાળકનો એકાઉન્ટ નંબર ના હોય તો કોઈ વાંધો નહીં. આપણે અહીંયા વાલીનું છે એકાઉન્ટ નંબર અહીંયા ટાઈપ કરવાનો રહેશે. ઓકે, અહીંયાનો ISFC કોડ જે પણ ISFC કોડ હોય તે ટાઈપ કરવાનો રહેશે. ઓકે, તો અહીંયા પછીનું આખું નામ આવશે. ઓકે, પછી અહીંયા જોઈએ તો બેંક અને શાખાનું નામ.
ओके पछी एकाउंट साथे जोड़ायेला आधार कार्ड नंबर। ओके मित्रों तो आधार कार्ड नंबर छे ते पेजी के ओके पछी जी वार्षिक आवक जेटले पण आवक होय ते वार्षिक आवक एंटर करवानी रहेशे। पछी एना मोबाइल नंबर मोबाइल नंबर अँ ईमेल आई डी अँ बीजा मोबाइल नंबर हो तो ईमेल आई डी आशे पची अँ घर नंबर हो तो अँप शेरी होके शेरी नाम लखन रहे। ओके अँ जो विस्तार आत हो विस्तार लखवा रहे। ओके सीमाचिन्ह ओके तो आम जो सीमाचिन्ह आता हो सीमाचिन्ह लखवा रहे। पिनकोड जो पिनकोड हो पिनकोड अँ जिलो जो आत जिलो अँ तालुको अँ क्यू गाम से तो ये सिलेक्ट करवा रहे आम। ओके तो रामनगर अँ वोर्ड नंबर जो है तो सामू खंभालिया वोर्ड नंबर 9। ओके सो माय लोकेशन। ओके तो मेप में जी सकते सफलतापूर्वक मड़ी गयेलू है तो आपने आग अँ ऑप्शन्स 2 में जावा जरूर नहीं। मित्रों घना बदा विद्यार्थी अथवा तो स्टूडेंट है तो ऑप्शन्स 1 ने सिलेक्ट करी पची ऑप्शन्स 2 में जावा कहीं जरूर नहीं। ऑप्शन्स 1 सिलेक्ट करी एड्रेस नाखी लोकेट मय एड्रेस ओके एना पर क्लिक करवा आप जो लोकेशन मेप में सरनामू सफलतापूर्वक मिली गयु वो आ जाए तो आपने कहीं जरूर रहे। जो मित्रों आपने ना मड़े तो आपने गूगल मेप में जी आप लोकेशन फाइंड करवा रहे पीछे अँ एंटर करवा रहे। ओके अँ जी आप स्टैंडर्ड हो स्टैंडर्ड जी आपकी भाषा है तमारी जो भाषा से अँ जो मित्रों अलग अलग अनाथ बाड़क हो कौन कौन सौथी पहली प्रायोरिटी अनाथ बाड़क ने आपसे पछी जो है तो संभाल अने संरक्षण रहतवाड़ू बाड़क बालगृह बाड़को बाढ़ मजूरो स्थलांतर मजूर बाड़को मंदबुद्धि सेलिब्रेसी बाड़को एचआईवी असरग्रस्त बाड़को फरज दरमियान शहीद थे लश्करी अर्धलश्करी पोलिस दलना जवानों बाड़को 0-20 अंक धरावता तमाम केटेगरी एसी एसटी एसीबीसी तथा जनरल ना बीपीएल कुटुंबना बाड़को एसी एसटी सामाजिक अने शैक्षणिक रीते पछात वर्गना अने अन्य पछात वर्ग अने जनरल केटेगरी। ओके तो आप जनरल केटेगरी में आता हो तो आपने जनरल केटेगरी अने रूरल हो तो रूरल करी अने आपने कंटीन्यू करवानुं रहेशे। ओके मित्रों तो आप जोई शकाय छे कंटीन्यू थई रह्युं छे। ओके मित्रों तो कंटीन्यू कर्या पछी आप जोई शकाय छे कि एक एप्लिकेशन नंबर अहीं ओपन थई गया छे। आप जोई शकाय छे एप्लिकेशन नंबर प्लीज नोट डाउन द एप्लिकेशन नंबर इट विल बी रिक्वायर्ड ऑल फ्यूचर करेस्पोन्डिंग। तो आपना जी एप्लिकेशन नंबर छे ते अहीं जोई शकाय छे कि आ एप्लिकेशन नंबर ने आपने साचवीने राखवाना रहेशे गमे त्यारे आनी जरूरियात पड़े तो आनी उपयोग करी शकाय छे। ओके मित्रों हवे आ कर्या पछी आपने स्कूल सिलेक्ट करवानी रहेशे। धारो कि आपने जे पण स्कूल में एडमिशन लेवू होय ते आपने स्कूल सिलेक्ट करवानी रहेशे। ओके अहींथी मैं स्कूल सिलेक्ट कर लेवू छुं। स्कूल सिलेक्ट कर्या पछी आपने सेव अने कंटीन्यू क्लिक पर बटन पर क्लिक करवानुं रहेशे। ओके मित्रों हमें जोई शकाय छे अलग अलग स्कूल आवी गई छे। ओके मित्रों तो मारी पासे जी आ बीजा नंबर नी स्कूल छे तेने पहला नंबर पर जोई छे तो आना क्लिक करवाथी ऊपर वही जशे अने त्रीजा नंबर चौथा नंबर नी छे ए बीजा नंबर पर जोई छे तो आ जोई शकाय छे के बीजा नंबर पर। ओके तो हमें मारा जी क्रम छे सिलेक्टनो स्कूल जी सिलेक्ट करी छे तेनो क्रम छे ते ओके थई गयो छे। ओके थई गया पछी आपने सेव अने कंटीन्यू पर क्लिक करवानुं रहेशे। ओके मित्रों तो आपने जी एप्लिकेशन छे ओके ते एप्लिकेशन आखे आखी जोई शकाय छे आपने एप्लिकेशन आवी गई छे। अरजीपत्रक आपको नाम जन्म तारीख मेल एम्प्लॉय आधार कार्ड नंबर एक एक वस्तु अहीं डिटेल में जोवा मळी। ओके मित्रों हमें आपने आज से कई जगह जमा करावानुं ते पण आपी दीधुं। अहीं आई हूँ बाउंड्री आपूँ छूँ अने अहीं समर्थन करवानुं रहेशे। ओके अहीं आपने यस करवानुं रहेशे। ओके सो ओरिजिनल तो आ रीते आपने आखे आखी जी एप्लिकेशन छे ते आपने थई गई छे। ओके तो मित्रों आज आखे कम्प्लीट अहीं जोई शकाय छे कि आपनुं जे लोकेशन छे ते पण जोई रह्या छो अने स्कूल एड्रेस अने डॉक्युमेंट अहीं लखेला छे कई कया आपने जोड़ाण जरूरी जोड़ाणो तो एड्रेस प्रूफ बैंक पासबुक बर्थ डेट सर्टिफिकेट पेरेन्ट्स आधार कार्ड नंबर अने पेरेन्ट्स इनकम सर्टिफिकेट।
ओके मित्रों, हमें आने आपने प्रिंट काढ़ी लेवानी रहेशे। बीजी वस्तु जो है तो अँ थी कई कई जगह आपने आ एप्लिकेशन रिसीविंग सेंटर गई है, जे आपने एप्लिकेशन आपवानी छे त्यांथी अलग अलग रिसीविंग सेंटर छे, ते 10 अलग अलग रिसीविंग सेंटर छे त्यां जमा करी शकाय छे। अने मान्य आधार ते पण आप जोई शकाय छे, घणा बधा आधार प्रूफ छे ते पण अहींया बतावामां आवेलुं छे, तो आपणे अहींथी कोई पण मान्य आधार ते लई शकाय छे। अने आनी आपणे प्रिंट प्रिंट आनी काढी लेवानी હોય છે, અને અહીં પ્રિન્ટ કાઢી અને જે આ ડોક્યુમેન્ટ છે તેની સાથે જોડી અને જે આપણે અહીંયા એડ્રેસ આપી દેવામાં આવ્યું હોય છે ત્યાં આપણે ડોક્યુમેન્ટ જમા કરવાના હોય છે। ઓકે મિત્રો, તો અહીં લઈ લો તાલુકા શાળા નંબર 2 ખંભાળિયા પેટ્રોલ પંપની સામે જામ ખંભાળિયા મોબાઈલ નંબર આપી દેવામાં આવ્યો છે, ત્યાં આપણે આપણા ડોક્યુમેન્ટ સાથે આ એપ્લિકેશન પર જમા કરવાની રહેશે। તો મિત્રો, ઓકે હવે આના પછી આપણે આગળ જવાતા, હવે આના પછી આપણે જોઈ શકાય છે કે આપણે સ્થિતિ જુઓ, અહીંથી ક્લિક કરવાથી આપણી એપ્લિકેશનની સ્થિતિ, યોર એપ્લિકેશન હેઝ બીન કન્ફર્મ, એટલે કે આપની એપ્લિકેશન છે કન્ફર્મ થઈ ચૂકેલી છે, અને યુ હેવ પ્રિન્ટેડ ધ એપ્લિકેશન, એપ્લિકેશન પ્રિન્ટ થઈ ગયેલી છે, અને પેન્ડિંગ કેન્દ્ર મંજૂરીની સ્થિતિ પેન્ડિંગ છે, ડીપીઈઓની મંજૂરી પેન્ડિંગ છે, બેંકની ફાળવણી નોટ એલોટેડ છે, અને આગામી શું તે પણ કાંઈ પણ વસ્તુ આપવામાં આવી છે। તો તમે નિયર સેન્ટર પ્રાપ્ત કરવા માટે જરૂરી દસ્તાવેજો સાથે તમારી એપ્લિકેશન સબમિટ કરો અને રિસીવિંગ સેન્ટરની યાદી જોવા માટે અહીં ક્લિક કરો। ઓકે, રિસીવિંગ સેન્ટર એટલે કે જ્યાં આપણે આ એપ્લિકેશન આપવાની છે તે અને આપણા ડોક્યુમેન્ટ આપવાના છે તેને રિસીવિંગ સેન્ટર કહેવામાં આવે છે। તો મિત્રો, એપ્લિકેશન નંબર, જે એપ્લિકેશન નંબર છે તે સાચવીને રાખવા ખૂબ જ જરૂરી છે મિત્રો, આપણી એપ્લિકેશનની સ્થિતિ જાણવા માટે, અને આપણે કઈ સ્કૂલમાં એડમિશન મળવાનું છે અથવા તો મળશે તેની સ્થિતિ પણ હમણાં ઓનલાઈન ચેક કરી શકાય છે। ઓકે મિત્રો, તો આપ આ વિડીયોને લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ વગેરે શેર કરશો, જેને કારણે મિત્રો, જે મિત્રો અનાર્સ છે, જેને બહુ નોલેજ હોતું નથી, તેને પણ આ એના વિશે થોડું ડિટેલમાં માહિતી આપો, અને આના જે સ્કૂલો છે તેમાં એડમિશન લેવડાવો। તો મિત્રો, આપને આ તટલું તો કામ કરી શકાય છે, અને તો મિત્રો, આપ આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, જેને કારણે જે પણ મિત્રોને જરૂરી છે, જે પણ વિદ્યાર્થી મિત્રોને જરૂરી છે ત્યાં સુધી આ વિડીયો પહોંચી શકે। ઓકે મિત્રો, આપ આ વિડીયોને લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણા મિત્રો સાથે શેર કરશો। થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો।